છોટાઉદેપુરના નસવાડી ખાતે આવેલ શ્રી દ્વારકાધીશ બાલકૃષ્ણ મંદિર ખાતે શ્રી 56 મહાભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડોક્ટર વાગીશકુમાર મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ 56 ભોગ મહોત્સવ નિમિત્તે નંદ મહોત્સવ દીપમાલા સહિત શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી. નસવાડી ખાતે આવેલ શ્રી દ્વારકાધીશ બાલકૃષ્ણ લાલજી મંદિર ખાતે વૈષ્ણવ પરિજનો દ્વારા સૌ પ્રથમવાર 56 ભોગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. તારીખ 16 અને 17 એમ બે દિવસના આ મહોત્સવમાં પ્રથમ દિવસે તૃતીય પીઠ કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી અને ડોક્ટર વાગીશકુમાર મહોદયનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ નંદ મહોત્સવ અને દીપમાલાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વજેશકુમાર મહારાજ, પૂજ્ય ડોક્ટર વાગીશકુમાર, પૂજ્ય વેદાંતકુમાર તેમજ સિદ્ધાંતકુમાર શોભાયાત્રામાં હાજર રહ્યા હતા, જે બાદ 56 ભોગ મહામહોત્સવના દર્શન કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નસવાડી તેમજ આસપાસના તાલુકાઓમાં વૈષ્ણવ પરિવારજનોએ દર્શનનો તે લાભો લીધો હતો. નસવાડીમાં વૈષ્ણવ સમાજનો 56 ભોગ મહોત્સવ 150 વર્ષ બાદ યોજાતા ગુજરાત સહિત ભારત દેશ અને વિદેશમાં રહેતા વૈષ્ણવ સમાજના ભક્તો નસવાડી પહોંચ્યા હતા. નંદ મહોત્સવ, દીપમાલા, શોભાયાત્રા, મહાપ્રસાદ, 56 ભોગ, ભોગ મનોરથના દર્શન, વચનામૃત તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. નસવાડીમાં દરેક સમાજના લોકો રહેતા હોય છે અને કોમી એકતાના પ્રતિક સમાન નસવાડી ટાઉનમાં તહેવારની ઉજવણી સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જેમાં 150 વર્ષ બાદ નસવાડી વૈષ્ણવ સમાજ દ્વારા ભવ્ય 56 ભોગ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી નસવાડી ટાઉનમાં ગુજરાત સહિત વિદેશમાં વસતા વૈષ્ણવ સમાજના ભક્તો નસવાડી આવ્યા હતા. કાર્યક્રમના નિયમ મુજબ નસવાડી ટાઉનમાં વાસ્તે ગાજતે બેન્ડ બાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સાથે સાથે નંદ મહોત્સવ, દીપમાલા, શોભાયાત્રા, મહાપ્રસાદી, 56 ભોગ મનોરથના દર્શન, વચનામૃત જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ખૂબ જ આનંદ અને હર્ષનો વિષય છે. નસવાડી તાલુકાના પુષ્ટિ માર્ગીય મંદિરની અંદર 150 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર હવેલીમાં 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું છે. ગામે ગામ અને દેશ વિદેશથી હજારો વૈષ્ણવની સંખ્યામાં આજે ગામ જ્યારે હિલોળે ચડ્યું છે ત્યારે એક વાત કહેતા આનંદ છે કે જે પ્રકારનો ઉત્સાહ, જે પ્રકારનો ભાવ, જે પ્રકારની નિષ્ઠા પ્રભુની અંદર આવા કલયુગની અંદર પણ જ્યારે જોવા મળતી હોય ત્યારે એમ લાગે છે કે પ્રભુએ બધા જ જીવો પર ખૂબ કૃપા કરી છે. આ પ્રકારના ભવ્યાતિ ભવ્ય આયોજનની અંદર તમામ વૈષ્ણવજનો, તમામ નગરજનો અને તમામ પ્રકારના ભાવિક ભક્તો આજે દર્શન માટે નસવાડીમાં આવ્યા છે ત્યારે પ્રભુએ બધા પર પૂર્ણ કૃપા કરે અને વિશ્વ શાંતિનો જે સંદેશ આખી દુનિયા જ્યારે આજે પ્રભુમય બનવા તત્પર બની છે એવા ક્ષણની અંદર પ્રભુ બધા પર પૂર્ણ કૃપાની અભિવૃષ્ટિ કરે એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના સાથે બધાને ખૂબ ખૂબ શુભકામના અને મંગલ કામના આપતા ગૌરવની લાગણી અનુભવું છું. આજ રોજ શ્રી દ્વારકાધીશ મંદિરમાં પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વજેશકુમારજી મહારાજજીની આજ્ઞા અને પ્રેરણાથી 56 ભોગ મહામહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર નસવાડીના વૈષ્ણવો તથા બહારથી આમંત્રિત મહારાજના આપીને પધારેલ તમામ વૈષ્ણવશ્રીઓનો આનંદ, ઉત્સાહ અને ખૂબ સમગ્ર નસવાડીમાં ઉત્સાહભેર વાતે ગાતે શોભાયાત્રા કાઢીને મંદિરના દ્વાર સુધી પહોંચાડીને દરેક વૈષ્ણવશ્રીને આનંદિત અને પ્રફુલ્લિત કરે છે. અને 150 વર્ષના ઇતિહાસની અંદર નસવાડીમાં એક આ પ્રથમવાર મહા મહોત્સવનું આયોજન કરી રહ્યા છે અને નસવાડીના વૈષ્ણવોને આ ભાવ વિભોર કરી દીધા છે. દિનેશ ગોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, નસવાડી.